नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनु। हूँ छू आपनी साथे दीपा अगत्यना। समाचार अमरेली थी मळी रह्या छे, ज्यां एक पण केस अत्यार सुधी कोरोनानो न हतो, त्यारे हवे कोरोनाए अहीं पण पगपेसारो कर्यो छे। जी हाँ, एक केस मळी आव्यो छे जे कोरोनाथी पीड़ित छे। अमरेलीना कलेक्टर आयुष ओके माहिती आपी छे के एक शख्स कोरोनाथी पीड़ित छे। सूरतथी बस चावण चेकपोस्ट पर आवी हती। सूरतथी बसमां कुल 27 मुसाफरो आव्या हता, त्यारे महिला ने ताव सहित ना लक्षणों जणाता चेकअप करवामां आव्यु, कोरोना नो टेस्ट करायो। काले सवारना 11 वाग्यानी आसपास सूरतना सना रोड विस्तारमांथी एक बस एसटीनी अमरेली चावण चेकपोस्ट खाते आवेली, जेमां कुल 27 पेसेन्जर्स हता। ए 27 पेसेन्जर्स पैकी एक 67 वर्षना बेन जे छे, एमने ताव अने थोड़ा शर्दी जेवा लक्षणों हता। एमनू चावण खाते चेकिंग कर्या बाद एमने अमरेली तालुकाना खेडूत तालीम केन्द्र खाते उभू करेला तालुका क्वारंटाइन सेंटर में मोकलवामां आव्या। त्यां एमनी सघन तपास कर्या बाद एमने तात्कालिक वधारे सारवार माटे सिविल हॉस्पिटल में दाखिल करवामां आव्या अने एमने काले बपोरे 1.5 वाग्यानी आसपासथी शंकास्पद केस तरीके आपने गणवामां आव्यु अने एमने ट्रीटमेंट चालू करी दीधी। काले रातना एमने ऑक्सिजन उपर मुकवामां आवेलुं छे अने एमनुं सैम्पल काले रात्रे आपने भावनगर खाते स्थित लेबोरेटरीमां मोकलवामां आवेलुं हतुं। एमनो हमणां 11 वागे लेबोरेटरी रिपोर्ट कन्फर्म आवेलो छे अने ए कोविड पॉजिटिव पेशंट छे अने एनी अत्यारे सारवार सिविल हॉस्पिटलमां चाले छे। ए कुल 24 जे एना कॉन्टेक्ट पर्सन्स छे એમને આપણે ઓલરેડી ક્વોરન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે અને કાલે સાંજથી જ આપણે કોન્ટેક્ટ ટ્રેસિંગ ચાલુ કરી દીધું હતું। આપણા જિલ્લામાં આપણે કોવિડના કેસોમાં પોઝિટિવ રિઝલ્ટ આવવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગની રાહ નથી જોતા। તમામ સસ્પેક્ટેડ કેસ જ્યારે પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ જાય એવા તમામ કેસોમાં આપણે કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ક્વોરન્ટાઇનની કાર્યવાહી આગોતરા પગલાં તરીકે કરી રહ્યા છે। ફોર્ચ્યુનેટ વસ્તુ એ છે કે આપણે એ પહેલાં ધ્યાન ઉપર આવવાના કારણે એમને આપણે અમરેલી જિલ્લામાં ગામમાં દાખલ થવા દીધું નથી અને જેના કારણે આપણા જિલ્લામાં કોઈ કન્ટેનમેન્ટ એરિયા પણ નથી અને જેના થકી આપણું જે અત્યારે દુકાનો અને રાબેતા મુજબ જે કાર્યવાહી ચાલુ છે એ યથાવત ચાલુ રહેશે। પરંતુ જે કંઈ સારવાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ આપવાની થાય છે એ તમામ અત્યારે ચાલુ થઈ ગઈ છે અને એ બાબતની બુલેટિન દર 24 કલાકે આપણે પેશન્ટ બાબતની રિલીઝ કરતા રહેશું અને જે કોન્ટેક્ટ ટ્રેસિંગની એક્ટિવિટી છે એ પણ ચાલુ છે। સુરત ખાતે પણ એની જાણ કરવામાં આવેલી છે અને એમના ત્યાં પણ જે કોઈ કોન્ટેક્ટ્સ હશે એની શોધખોળ પણ સુરત પ્રશાસન દ્વારા કરવામાં આવશે અને એમને પણ ક્વોરન્ટાઇન કરવાની કામગીરી ચાલુ। તો અમરેલીમાં કોરોનાએ પગપેસારો કર્યો છે, એક મહિલા કોરોનાથી પીડિત છે। આ અંગે મારા સંવાદદાતા પાર્થ ખેર પણ જોડાઈ ગયા છે। પાર્થ, અમરેલીમાં અત્યાર સુધી એક પણ કેસ ન હતો, પરંતુ હવે એક કેસ સામે આવ્યો છે જે સુરતથી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે આ મહિલા। જી પાર્થ, આપને જણાવ્યું કે અમરેલી જિલ્લો કોરોના મુક્ત જિલ્લો હતો, પરંતુ આજે એકાએક જ જે કોરોનાનો કેસ સામે આવ્યો છે, આ મહિલા છે તે સુરતની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે। સુરતથી જે પોતાના વતન તરફ આવી રહી હતી તે દરમિયાન ચાવન ચેકપોસ્ટ ખાતે આ મહિલા તેમજ તેમની સાથે બસમાં રહેલા 26 જેટલા જે પેસેન્જરો હતા તેમનું